नमस्कार विद्यार्थी दोस्तों, राइट आंसर नी तमारी चैनल मां नवोदय नी चैनल मां हार्दिक स्वागत छे। आपणे गुजराती ना फकराओ अत्यारे लई रह्या छीए, नवा फकराओ छे, बिल्कुल कोई पण जग्या पुस्तकों मां तमने मळशे नहीं। मात्र आनी प्रेक्टिस तमने आपणा यूट्यूब चैनल उपर ज आ टाइप ना फकरा तमने मळशे। एमां पांचवा नंबर नो फकरो अत्यारे आपणे जोई रह्या छीए, चोरो अने साप। बाकीना फकरानी प्रेक्टिस करवी होय तो प्लेलिस्ट मां जई अने तमे बाकीना फकराने ત્યાંથી તમે પૂર્ણ કરી શકો છો, બરાબર છે। જે મિત્રો નવા આવ્યા છે એમને ખાસ વાત કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને બેલ આઇકન સાથે સાથે દબાઈ દેવાની છે, બરાબર, જેથી વિડીયો સાંજે 7 વાગે જે આવે છે તમને મળી જાય, ઓકે। બીજી વાત કે ભાઈ એપ્લિકેશન જે નવા મિત્રો આવ્યા છે એમને ખાસ વાત કે અહીંયા લિંક હું તમને આપીશ, આ ડિસ્ક્રિપ્શન બોક્સ અહીંયા ક્લિક કરશો તમે એટલે તમને એક લિંક મળશે, ત્યાં લખ્યું હશે ગાઈડ એપ્લિકેશન, આવું લખેલું હશે। શું લખેલું હશે? ગાઈડ એપ્લિકેશન। તો આ એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી લેજો। ગુજરાતનું અત્યારનું આપણું આ નંબર 1 એપ્લિકેશન છે, જેની અંદર સંપૂર્ણ ધોરણ 3 થી 8માં ભણતા કોઈ પણ વિદ્યાર્થીઓ માટે સાહિત્ય આપેલું છે અને બિલકુલ ફ્રીમાં છે। એપ્લિકેશનનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। એમાં નવોદયનું મટીરિયલ પણ આપેલું છે, જેમાં યુટ્યુબના વિડીયોના તમને પ્લેલિસ્ટના બટન પણ એની અંદર આપેલા છે। તો દોસ્તો ભૂલ્યા વગર તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અત્યારે જ, હાલ જ, અને મિત્રોને શેર કરવાનું ભૂલો નહીં। કોઈ પણ ધોરણમાં ભણતા હોય, ચાહે 3માં 4માં 5માં 7માં કે 8માં, કોઈ પણ ધોરણ 3 થી 8માં ભણતા હોય એના માટે આ ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન છે। ચાલો તો આપણે કાગળ અને પેન સાથે લઈ લો, જેથી કરીને તમે પ્રશ્નોના જવાબ લખી શકો। 5 પ્રશ્નો હશે આપણા ગુજરાતીના। ઘણી વખત ઓવર કોન્ફિડન્સમાં મિત્રો માર્ક્સ ઓછા આવે છે આપણા ગુજરાતીની અંદર, તો ગુજરાતી અને આકૃતિના જ માર્ક્સ આપણને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે। ગણિતમાં તમે એક લિમિટથી આગળ કંઈ મહેનત કરી શકવાના નથી, બરાબર છે। ફકરાનું વાંચન એકવાર હું કરી દઉં છું, પછી વારે ઘડીએ વાંચીશ નહીં, ફક્ત 5 પ્રશ્નોના હું તમને જવાબ આપીશ। એક દિવસ બપોરે એક વેપારીના રસોડામાં સાપ દેખાયો, તેને મારવો કઈ રીતે તે એને ખબર ન પડી, એટલે એણે સાપની ઉપર માટલું ઊંધું વાળી દીધું ને એમ જ રહેવા દીધું। પછી એ પોતાના મિત્રોને મળવા માટે ક્યાં ગયો? ભાઈ, બહાર જતો રહ્યો। તે દિવસે રાત્રે કેટલાક ચોર વેપારીના ઘરમાં ઘૂસી ગયા, એ લોકો રસોડામાં આવ્યા અને માટલું જોયું, એમને થયું ઓ વેપારી આની નીચે કંઈક કિંમતી વસ્તુ સંતાડી હશે, ચાલો આપણે તે લઈ લઈએ, એટલે એણે માટલું ઊંચક્યું કે સાપ એમને કરડવા આવ્યો, ચોર ઘરની બહાર ભાગી ગયા, એ લોકો ચોરી કરી શક્યા નહીં, બરાબર છે। તો દોસ્તો આ ફકરો છે, તમે જ્યારે જ્યારે આ પ્રશ્ન હું તમારી સ્ક્રીન પર મૂકું ત્યારે વિડીયોને તમારે શું કરી દેવાનું? સ્ટોપ કરી દેવાનો, સ્ટોપ કરી અને પછી વાંચી સમજી અને એમાંથી જવાબ શોધી અને કાગળ અને પેન લઈને તમે બેઠા છો ત્યાં તમારે જવાબ લખી દેવાનો। પહેલા પ્રશ્નનો જવાબ લખવાનો, બીજાનો, ત્રીજાનો, ચોથાનો ને 5માનો, કેટલા સાચા પડે છે એ તમારે મને છેલ્લે કહેવાનું રહેશે, કમેન્ટ બોક્સમાં લખજો। વેપારીએ ઘરમાં શું જોયું ભાઈ? સાપ જોયો, માટલું જોયું, ચોર જોયો કે હાર જોયો? તો વેપારીએ ઘરમાં શું જોયું સાહેબ? તો જુઓ ચોખ્ખું લખ્યું છે કે વેપારીના રસોડામાં સાપ દેખાયો, એટલે વેપારીએ શું જોયું? સાપ જોયો, બરાબર છે। ચાલો બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, પ્રશ્ન શું છે? એણે સાપની ઉપર માટલું ઊંધું વાળી દીધું કારણ કે, એટલે કોણે વાળી દીધું એ હવે નક્કી કરવાનું આપણે વાંચીને, કે એ ચોરને ડરાવવા ઈચ્છતો હતો, એને સાપ રાખવો હતો, એને થયું કે એ કામ આવશે, એને ખબર નહોતી કે એને કેવી રીતે મારો, વેપારીએ માટલું ઊંધું વાળી દીધું, શા માટે વાળી દીધું? તો માટલું એટલા માટે, જો અહીંયા તમે લખ્યું છે ને કે તેને મારવો કઈ રીતે એ એને ખબર પડી નહીં, એટલે એણે સાપ ઉપર માટલું વાળી દીધું। તો જવાબ શું આવશે? તો એને ખબર નહોતી કે એને કેવી રીતે મારવો, બરાબર છે। ચાલો ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, તે રાત્રે ઘરમાં કોણ આવ્યું, બરાબર છે, પ્રશ્ન છે, તે રાત્રે ઘરમાં કોણ આવ્યું? વેપારી આવ્યો, ચોર આવ્યા, સાપ આવ્યો કે મિત્રો આવ્યા? તો આપણે ફકરામાં જવું પડશે, તે રાત્રે ઘરમાં કોણ આવ્યું? તો જુઓ તે દિવસે રાત્રે કેટલાક ચોર વેપારીના ઘરમાં ઘૂસ્યા, તો અહીંયા લખેલું છે સ્પષ્ટ જ, ચોખ્ખું લખ્યું છે, કોણ ઘૂસ્યું છે? ચોર। તો સાચો જવાબ શું આવશે? બી, તે રાત્રે ઘરમાં ચોર ઘૂસ્યા, મતલબ ચોર આવ્યા, બરાબર છે। ચાલો ચોથા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, પ્રશ્ન 4, ચોરોએ માટલું ઊંચક્યું કારણ કે, ચાલો ભાઈ શું, કેમ ઊંચક્યું ભાઈ? એમને તે જોઈતું હતું,
એ વચ્ચે આવતું હતું, એમને થયું કે એમાં કંઈ કિંમતી વસ્તુ હશે, એમને સાપ જોઈતો હતો. તો શું જવાબ આવે? જો ફકરામાં જઈએ આપણે, ચોરોએ માટલું ઊંચક્યું કારણ કે એમણે માટલું ઊંચક્યું, બરાબર. એ લોકો રસોડામાં આવ્યા ને માટલું જોયું, એમને થયું ઓ વેપારીએ આની નીચે કંઈ કિંમતી વસ્તુ સંતાડી હશે, ચાલો આપણે તે લઈ લઈએ. એટલે ચોરોને એમ થયું કે ભાઈ આ માટલાની નીચે કંઈક છે, બરાબર, એટલે એની અંદર કંઈ કિંમતી વસ્તુ છે, એમ મતલબ કંઈ કિંમતી વસ્તુ સંતાડી હશે. તો સાચો જવાબ શું આવશે? સી આવશે. કયો આવશે? સી જવાબ સાચો આવશે. ચાલો પાંચમા નંબરનો અને છેલ્લો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. શું કહે છે ભાઈ? કે ભાઈ ચોર ઘરમાંથી નાસી ગયા. કેમ નાસી ગયા? કારણ કે વેપારી જાગી ગયો, એ સાપથી ડરી ગયા, એમને કંઈ ચોરવું નહોતું કે રસોડામાં કંઈ ખાવાનું નહોતું. ચોર કેમ ઘરમાંથી નાસી ગયા ભાઈ? જો અહીંયા ચોખ્ખું લખેલું છે કે એમણે માટલું ઊંચક્યું, સાપ એમને કરડવા આવ્યો, ચોર ઘરની બહાર ભાગી ગયા, નાસી ગયા. કેમ ભાઈ? તો એ સાપથી ડરી ગયા હતા, બરાબર. વેપારી જાગી ગયો તો આવે જ નહીં, કારણ કે વેપારી તો હતો જ નહીં, એમને કંઈ ચોરવું નહોતું. ના, ચોરવા તો એ આવ્યા હતા, બરાબર, રસોડામાં ખાવાની તો કંઈ વાત જ નથી. તો સાચો જવાબ શું છે? એ લોકો સાપથી ડરી ગયા હતા, બરાબર છે. તો સાચો જવાબ છે કયો? બી. બી ઓપ્શન આપણો સાચો જવાબ છે. ચાલો તો દોસ્તો, નીચે કમેન્ટ બોક્સમાં પાંચમાંથી કેટલા સાચા પડ્યા એ નામજોગ તમે લખજો, અને ફરીથી આવા ફકરાના વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.